नमस्कार मित्रों, आजे लेवायल गुजकेट 2020 ऑगस्ट महीनाना पेपरनुं सोल्यूशन आपणे करवा जई रह्या छीए। मित्रों, संपूर्ण सोल्यूशन आपणे करवाना छीए, तो वीडियोने अंत तक जोता रहेजो। प्रश्न पहेलो, आपणे सवाल बोलशुं नहीं परंतु जवाबनी वात करीए तो प्रश्न पहेलामां केटला आवे छे, 4 मिनिट। त्यारबाद काचना लेन्सनो केन्द्र लंबाई एफ बराबर एमा डायोप्टर आवे छे 0.02। त्यारबाद त्रीजा प्रश्नमां आपणे वात करीए तो एन एटले कि ईटा ग्रेटर देन 1.5। प्रश्न 4 वास्तविक उल्टू अने मोटू। त्यारबाद प्रश्न 5 એમાં આવે છે 0.33 મીટર। મિત્રો, આ સંપૂર્ણ વિડીયોની તમારે PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, ત્યાંથી પણ તમને PDF મળી જશે। પ્રશ્ન નંબર 6 તમને જો ખ્યાલ હોય તો જણાવજો। માઇક્રોસ્કોપની વિભેદન ક્ષમતા આપેલી છે। પ્રશ્ન 8 0.123 નેનોમીટર। પ્રશ્ન 9 અને 10 આલ્ફાકણનો ન્યુક્લિયસ લગભગ 50 ગણો હોય છે। પ્રશ્ન 11 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ। બામર શ્રેણી માટે લઘુત્તમ તરંગ લંબાઈ 9/r। મિત્રો, સવાલમાં કે સોલ્યુશનમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો। 1 ગ્રામના દ્રવ્યની સમતુલ્ય ઉર્જા 9×10^13 જૂલ। કઈ પ્રક્રિયામાં ન્યૂટનનું પ્રોટોનમાં રૂપાંતર થાય? બીટા ક્ષયમાં। કનેક્શન બેન્ડમાં અવાહક ટ્રુથ ટેબલ આપેલ છે, એ NAND ગેટનું છે। ત્યારબાદ 17મા સવાલમાં 5.4×10^9 ડાયોડ ફોરવર્ડ વોલ્ટેજ વધારતા ઘટશે? મિત્રો, ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે। ત્યારબાદ 19મા સવાલનો જવાબ, ત્યારબાદ 26મા સવાલમાં આવે છે 345.65 સેલ્સિયસ। 27મા સવાલમાં આવશે 2.57। 28મા સદિશ અને અદિશ। 30મા સવાલમાં આવશે 2.4। 31મા 0° અને 41 મિનિટ। 34મા આવે છે ડી વિકલ્પ। 35મા આવે છે એચ। ત્યારબાદ 38મા આવશે P1 > P0। 39મા સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત બદલાતું ચુંબકીય ક્ષેત્ર અને 40મું પારજમલી કિરણોની તરંગ લંબાઈ। થેન્ક યુ।